नमस्कार, હું નિશા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર. અરવલ્લીથી મળી રહ્યા છે. જિલ્લાના ભિલોડાની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે શાળાકીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભિલોડાની માકરોડા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં શાળાકીય વાર્ષિક રમતોત્સવ ભિલોડા પીએસઆઈ હેમાશેલન, સંચાલક રોબર્ટ આચાર્ય તેમજ તમામ જે લોકો છે તેઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ખેલાડીઓએ મશાલ સળગાવીને વિવિધ રમતોની ખેલદિલીપૂર્વક રમીને પોતાનું કૌતુક દાખવ્યું હતું. વિજેતા થનાર ખેલાડીઓએ મેડલ ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરાયા. ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન પીએસઆઈ હેમા શેલરે જણાવ્યું, રમત ગમત પ્રવૃત્તિની સાથે અભ્યાસ કરવાથી ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે તેવી શીખ બાળકોને આપી હતી. સાથે જ ફૂટબોલના ચેમ્પિયન બનતા ખેલાડીઓને રૂપિયા 15,000નો ચેક પણ એનાયત કરાયો. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ભિલોડાનો આજે રમોત્સવ ઉજવાઈ ગયો. આ વાર્ષિક રમોત્સવમાં ઘણા બધા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને ઉત્સાહથી ભાગ લીધો, ધગશથી ભાગ લીધો હતો. અને આ રમોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હેનાબેન ડી સેલાર પીએસઆઈ ભિલોડા પોલીસ સ્ટેશન માંથી તેઓ આવ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રોત્સાહનની સાથે સાથે પ્રેરણા પણ આપી હતી અને તેમણે જણાવ્યું કે આજના જીવનમાં રમતગમતનું મહત્ત્વ ઘણું જ છે અને તે સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને આગળ જવા પ્રેરણા પણ આપી. આ કાર્યક્રમમાં શાળાના મેનેજર ફાધર રોબર્ટ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને દરેક વાલી મિત્રોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. દર વર્ષે આ રમોત્સવ ઉજવાય છે અને એમાં તેમને ચેમ્પિયનની ટ્રોફી અપાય છે બાળકોને, સાથે સાથે રનર્સઅપની ટ્રોફી પણ અપાય છે. બાળકોને એ જણાવવામાં આવે છે કે રમતગમતમાં ભાગ લેવો એટલું અગત્યનું નથી, તેમાં નંબર લાવવો એ અગત્યનું નથી, પરંતુ એક સાથે આવીને કઈ રીતે આપણે ભાઈચારાનું જે વાતાવરણ ઊભું કરીએ તે અગત્યનું છે અને આ સંસ્થા તેમાં માને છે. શાંતિ, એકતા, ભાઈચારો અને એ મૂલ્યોનું સિંચન લોકોમાં કરવાનું કામ કરે છે. શાળામાં જે કામ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, સાથે સાથે વિદ્યાર્થીઓનો કઈ રીતે સાર્વાંગિક વિકાસ થાય, ફક્ત ભણવામાં જ નહીં, સાથે સાથે એમાં રમતગમતમાં પણ તેઓ આગળ વધે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે, તેમાં એ લોકોને આગળ ને આગળ લઈ જવામાં અથાગ પ્રયત્નો અમે કરીએ છીએ.